नमो परिकल्पाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सर्वसाहुणं ऐसो पंच नमो कारो सर्वपापनाशनं मंगलाणं च सर्वचे पड़वं भवै मंगलं अज्ञानतिमिरन्धानां ज्ञानायञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मखादिव्याकुक्षिरत्ना शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रगपं वन्दे तत्त्वलोचनदायकम् આજે કૃપાળુ દેવ નાવતના અમૃતનું સાથે આપણે ગઈ વખતે પત્રાંક 682 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે પત્રાંક 683 થી સ્વાધ્યાય લઈએ છીએ. ૬૮૪ આ બધા જે પત્રો છે એ આપણે જરાક જોઈએ તો અંબાલાલભાઈ પ્રત્યે 682 પત્ર ત્યાં સુધી સ્વાધ્યાય કર્યો. 683 પત્ર કોની ઉપર લખાયો છે સ્પષ્ટ નથી. 684 શ્રી સૌભાગભાઈ પ્રત્યે, 685 અંબાલાલભાઈ પ્રત્યે, 686 શુકલાલ છગનલાલ પ્રત્યે અને 687 સૌભાગભાઈ પ્રત્યે, 688 અંબાલાલભાઈ પ્રત્યે અને 689 જે ઘણો લાંબો પત્ર છે જે આપણે આજે લઈશું એ માણેકચંદ આદિ પ્રત્યે લખાયો છે. તો આ રીતે આ પત્રનો ક્રમ છે. તો કૃપાળુદેવ અહીંયા 683માં પત્રમાં લખે છે કે મુંબઈ ચૈત્રવત 7 રવિવાર 1952 બે કાગળ મળ્યા છે. વિસ્તારપૂર્વક હાલ કાગળ લખવાનું ઘણું કરીને ક્યારેક બને છે અને વખતે તો પત્રની પહોંચ પણ કેટલાક દિવસ વ્યતીત થઈ લખાય છે. જે અગાઉ 682માં વાત હતી એ જ પ્રમાણે વાત છે. સત્સમાગમના અભાવ પ્રસંગમાં તો વિશેષ કરી આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી જેને વિશે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થ સાધનો ઉપદેશ્યા છે તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે અને અપ્રમત્તપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે. એક સરસ સવાલનો ઉત્તર આપ્યો છે કે સત્સંગ નથી તો સત્સંગના અભાવમાં, એટલે કે સત્સંગ એટલે કે એવા પુરુષો જેમને આત્મજ્ઞાન થયું હોય એમનો સંગ નથી તો એવી વખતે મુમુક્ષુજીએ શું કરવું એ વાત અહીંયા એક જ વાક્યમાં લખી છે. સત્સમાગમના અભાવ પ્રસંગમાં આ બધાને લાગુ પડે એવી વાત છે. સત્સંગના અભાવ પ્રસંગમાં શું કરવું જોઈએ તો કહે છે કે વિશેષ કરી આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી. શું કરવું જોઈએ? આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવી, નવા નવા આયોજનો કરવા નહીં, એ પ્રત્યેથી વૃત્તિને સંક્ષેપવી. હવે આ કરવું તે કરવું, નવરા થયા એટલે એ જે વિચાર ચાલે છે ને એને છોડી દેવો એમ કહે છે. હવે આમ કરીએ તેમ કરીએ, આમ કરવું તેમ કરવું, એના આયોજનો ને એમાં એમાં સમય બગાડવો નહીં. આરંભ પરિગ્રહ એ તો પાપના કારણો છે, એનો વિચાર છોડી દેવો, એના પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવી, એની વૃત્તિ ઉઠવી ન જોઈએ. એની વૃત્તિ જે ઉઠે છે ને એ જ રાગ અને દ્વેષના કારણ છે, એ બંધનું મોટામાં મોટું કારણ છે. જે જીવને સ્વરૂપ પ્રત્યેનું લક્ષ થયું છે, જે સાચો મુમુક્ષુ છે, એને એવા આરંભ પરિગ્રહમાં જોડાવવું પડે છે
તો એને કષ્ટ લાગે છે, કરે આ બધી વાતમાં હું ક્યાં આવ્યો, અમે તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છીએ, અમારે તો આ કાંઈ જોઈતું નથી, એવી દશા એની હોય. પણ એટલે સુધી ન પહોંચ્યો હોય અને સાચો મુમુક્ષુ હોય, મોક્ષનો અભિલાષી હોય, એણે આટલું તો કરવું જ જોઈએ કે આરંભ પરિગ્રહની રૂચિ છોડી દેવી જોઈએ. આરંભ પરિગ્રહ કારણ વગરના આ જીવ આયોજનો કરે છે અને પછી એ પ્રમાણે એમાં એમાં આગળ વધે છે, ક્યારેક સફળતા મળે, ક્યારેક સફળતા ન મળે, અને એમાં દુઃખી અને સુખી થાય છે. તો કહે છે કે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી. જો અભ્યાસ શબ્દ મૂક્યો છે, અભ્યાસનો અર્થ થાય છે કે વારંવાર, કેમ કે એક પછી એક નવી ઈચ્છા આકાંક્ષા આસક્તિ જીવને પડ્યા છે ને, એ ચાલ્યા કરે છે ને, એટલે એ પ્રમાણે એને આરંભ પરિગ્રહ પ્રત્યેની વૃત્તિ રહ્યા જ કરે છે. કંઈક લાવું ને કંઈક વસાવું ને આની શરૂઆત કરું ને આમ કરાવું ને હવે આમ તેમ કરાવી નાખીએ ને ઘરની અંદર આમ કરાવીએ ને પેલાનું તેમ કરાવીએ ને, આ આરંભ પરિગ્રહ કારણ વગરના, ખરેખર એ કારણ વગરના છે. તો એ આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી, જેને વિશે ત્યાગ વૈરાગ્ય આદિ પરમાર્થ સાધનો ઉપદેશ્યા છે તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કરવા જેવો છે. આ વૈરાગ્ય પરમાર્થના સાધનો જે ઉપદેશ્યા છે શેનેમાં, તેમાં ઉપદેશ્યા છે, કઈ રીતે ઉપદેશ્યા છે, જેમાં ઉપદેશ કરવામાં આવ્યો છે એવા શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ, ગમે તેવા શાસ્ત્ર નહીં, તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે, એ જ કરવા જેવું છે. કેવા ગ્રંથો, કેવા શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ કે જેમાં ત્યાગ અને વૈરાગ્ય આદિ પરમાર્થ સાધનો ઉપદેશ્યા છે. ત્યાગ વૈરાગ્ય પણ પરમાર્થે, પરમાર્થે એટલે પોતાના સ્વરૂપના અર્થે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિના અર્થે જેમાં ત્યાગ વૈરાગ્યની વાત કરવામાં આવી હોય એવા શાસ્ત્રોનો અભ્યાસ એ કરવા જેવું છે, એ કર્તવ્ય છે. અને એના પછી પાછી ત્રીજી વાત પણ લખી છે કે અને અપ્રમત્તપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે. અપ્રમત્તપણે, પ્રમાદ રહિતપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે, એમાં જરાય પ્રમાદ સેવવા જેવો નથી. પોતાના દોષ જોવામાં જરાય પ્રમાદ સેવવા જેવો નથી, એટલે કે પોતાના દોષ જોવા, તરત જ જોવા, જોવા એટલે એને દૂર કરવા, અને દૂર કરવાનો એકમાત્ર ઉપાય જીણવાણી છે. જીણવાણીમાં જે વાત કહેવામાં આવી છે એ દોષને દૂર કરવાની, એને વાંચી સમજી અને પછી એ પ્રમાણે દોષને દૂર કરવા, પ્રાયશ્ચિત લેવા, આ બધું કરવા યોગ્ય છે. અને અહીંયા તો કહે છે કે આ આરંભ પરિગ્રહ પ્રત્યેની વૃત્તિ સંક્ષેપી અને એમ પોતાની પાસે જે સમય છે એ સમયનો સદઉપયોગ કરવો, શાસ્ત્ર વાંચનમાં એનો સદઉપયોગ કરવો, એમાંથી વસ્તુ સ્વરૂપને સમજવું અને પોતાના દોષને એ સમજ્યા પછીથી દૂર કરવાનો પૂરો પુરુષાર્થ કરવો જોઈએ. સત્સમાગમ નથી, કોઈ મહાપુરુષોની નિશ્રા નથી, એટલે કાંઈ પ્રમાદ કરીને આળસ કરીને બેસી રહેવું ન જોઈએ. આ વાત આમાં કૃપાળુદેવે બહુ સરસ લખી છે. તે પછી 684માં પંક્તિ લખી છે, વૃંદાવન વિહાર વૃંદાવનજીની. મુંબઈ ચૈત્રવત 14 રવિવાર સંવત 1952. આપણે એનો વિશેષ અર્થ તો નહીં કરી પણ વાંચનમાં તો અવશ્ય લઈશું. લખે છે કે અન્ય પુરુષ કી દ્રષ્ટિ મેં જગ વ્યવહાર લખાય, વૃંદાવન જબ જગ નહીં કૌન વ્યવહાર બતાય. અન્ય પુરુષ કી દ્રષ્ટિ મેં જગ વ્યવહાર લખાય, વૃંદાવન જબ જગ નહીં કોણ વ્યવહાર બતાવે. જગત નથી તો પછી વ્યવહાર કોણ બતાવે, એવી વાત આખી એમણે લખી છે. અને અન્ય પુરુષની દ્રષ્ટિમાં, બીજાની દ્રષ્ટિમાં જગતનો વ્યવહાર લખાય છે. આપણે આગળનો પત્ર લઈએ છીએ, એનો વિસ્તાર આપણે નથી લેતા. 685 મુંબઈ ચૈત્રવત 14 રવિવાર સંવત 1952. કૃપાળુદેવ લખે છે
કે કાગળ એક મળ્યો છે, શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશ વચનો તમારી પાસે લખેલા છે તે વાંચવા મળવા માટે વિજ્ઞપ્તા કરી હતી. કુંવરજીભાઈએ કૃપાળુદેવના જે વચનામૃતો જે છે એ પ્રાપ્ત કરવા માટે એમને વિનંતી લખી હશે, તો તે વચનો વાંચવા મળવા માટે સ્તંભ તીર્થ લખશો અને અત્રે તેઓ લખશે તો પ્રસંગ યોગ્ય લખીશું, એમ કલોલ લખ્યું હતું. જો બને તો તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય એવા કેટલાક વચનો તેમાંથી લખી મોકલશો. સમ્યક દર્શનના લક્ષણ આદિવાળા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા યોગ્ય છે. વિરમગામથી શ્રી સુખલાલ જો શ્રી કુંવરજીની પેઠે પત્રોની માગણી કરે તો તેમના સંબંધમાં પણ ઉપર પ્રમાણે કરવા યોગ્ય છે. વિશેષ કોઈ ખાસ એમાં વાત નથી. આપણે તે પછીથી 686મો પત્ર લઈએ છીએ. આ એક સૂચનારૂપ 685મો જે પત્ર હતો તે અંબાલાલભાઈને સૂચનારૂપ હતો. 684મો સુભાગભાઈનો પત્ર આપણે વાંચ્યો, એ આપણને બહુ ઉપયોગી થાય એવો હતો, પરંતુ એમાં તો બે લીટી જ લખી છે, હવે એનો આપણે વધારે વિસ્તાર નથી કરતા. હવે 686મો પત્ર લઈએ છીએ. 686મો પત્ર ફરીથી આપણે જોઈએ તો એ સુખલાલ છગનલાલભાઈ પ્રત્યે છે. એમાં લખે છે કે મુંબઈ ચૈત્રવદ 14 રવિવાર સંવત 1952 તમ વગેરેના સમાગમ પછી અત્રે આવવું થયું હતું, તેવામાં તમારો કાગળ એક મળ્યો હતો. હાલ 3-4 દિવસ પહેલા એક બીજો કાગળ મળ્યો છે. વિસ્તારથી પત્ર આદિ લખવાનું કેટલો વખત થયા કોઈક વાર બની શકે છે, અને કોઈક વખત પત્રની પહોંચ લખવામાં પણ એમ બને છે. એટલે કે એમાં સમય ચાલ્યો જાય છે, પત્ર લખવાનું બનતું નથી. પ્રથમ કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે ઉપદેશ પત્રો લખાયા છે, તેની પ્રતો શ્રી અંબાલાલભાઈ પાસે છે. તે પત્રો વાંચવા વિચારવાના પરિચયથી ક્ષયોપશમની વિશેષ શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે. શ્રી અંબાલાલ પ્રત્યે તે પત્રો વાંચવા મળવા માટે વિજ્ઞપ્તા કરશો, એ જ વિનંતી. કૃપાળુદેવ પ્રત્યે કંઈક એવું લખ્યું હશે કે એમના વચનામૃત એમને પ્રાપ્ત થાય, એટલે કૃપાળુદેવે આ વાત લખી છે કે અંબાલાલભાઈ ને તમે જણાવશો તો તમને એ પ્રાપ્ત થશે. અમે હમણાં એ પત્રો લંબાણથી વિગતવાર લખીએ એમ નથી, એટલે જે લખ્યા છે એ અંબાલાલભાઈ ઘરેથી પ્રાપ્ત કરી લેશો, એવો આખો ભાવ છે. તે પછીથી 687મો પત્ર છે. મુંબઈ વૈશાખ સુદ એકમ ભૂમ સંવત 1952 ઘણા દિવસ થયા હાલ પત્ર નથી, તે લખશો. ઓમ ઘણા દિવસ થયા હાલ પત્ર નથી તે લખશો. અત્રેથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું તેમ કેટલાક વખત થયા ઘણું કરીને તથારૂપ પ્રારબ્ધને લીધે થતું નથી. જો પત્ર મહત્વનો છે 687મો. આગળ લખે છે કે કરવા પ્રત્યે વૃત્તિ નથી, અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, કરવાથી ઉત્પન્ન થતા ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, તેવા કોઈ આપ્ત પુરુષ તથારૂપ પ્રારબ્ધ યોગથી પરિગ્રહ સંયોગ આદિમાં વર્તતા દેખાતા હોય, અને જેમ ઇચ્છક પુરુષ જે ઈચ્છા કરે એવો પુરુષ પ્રવૃત્તિ કરે ઉદ્યમ કરે તેવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય. કોની વાત છે? આપ્ત પુરુષની વાત. એટલે આપ્ત પુરુષ કેવા છે? કે જેમને કરવા પ્રત્યે વૃત્તિ નથી,
अथवा तो एक क्षण पण जेने करवू भासतु नथी, रुचि नथी, गमतु पण नथी, करवा जेवू लागतु नथी, अने करवाथी उत्पन्न थता फळ प्रत्ये जेनी उदासीनता छे। એટલે એવા કોઈ પણ કાર્ય વિશે જેમની ઉદાસીનતા છે તેવા કોઈ આપ્ત પુરુષ માટે લખે છે કે તેવા કોઈ આપ્ત પુરુષ જો તમને પ્રારબ્ધ યોગથી એટલે એમના કોઈ કર્મના ઉદયને કારણે એ પરિગ્રહ આદિ સંયોગમાં વર્તતા દેખાતા હોય અને એમ પણ લાગે કે બીજા જેમ સામાન્ય જીવો છે એટલે કે જેમ બીજા ઈચ્છા કર્યા કરે છે એવા ઈચ્છક પુરુષ પ્રવૃત્તિ જે રીતે કરે છે જે રીતે કાર્યો કરે છે ઉદ્યમ કરે છે એવા કાર્ય કરતા એ આપ્ત પુરુષ દેખાતા હોય વર્તમાનમાં એમ દેખાતા હોય કે તેવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય તો તેવા પુરુષને વિશે જ્ઞાન દશા છે એમ કેવી રીતે જાણી શકાય એટલે કે આ આપ્ત પુરુષ જ્ઞાની છે એમ કેવી રીતે જાણવું કેમ કે એમની બાહ્ય પ્રવૃત્તિ તો સામાન્ય દેખાય બીજાઓ જેવી જ લાગતી હોય ત્યારે હવે એમને વિશે જ્ઞાન દશા છે એમ કેવી રીતે જાણી શકાય બીજી રીતે કહીએ તો અહીંયા પણ કૃપાળુદેવે જ્ઞાની કેવી રીતે ઓળખાય એની જ વાત કરી છે આગળ લખે છે કે એટલે તે પુરુષ આપ્ત એટલે પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય છે અથવા જ્ઞાની છે એમ કયા લક્ષણે ઓળખી શકાય આપ્ત પુરુષના ઘણા અર્થ થાય છે એક મુખ્ય અર્થ એવો થાય છે કે આપ્ત પુરુષ એટલે ભગવાન એવો અર્થ થાય છે કેવળ પરમાત્માને પણ આપ્ત પુરુષ કહેવામાં આવે છે અહીંયા આપ્ત પુરુષ જ્ઞાની પુરુષના અર્થમાં છે એવા જ્ઞાની પુરુષ જેમની ઘણી ઊંચી દશા હોય તો કેમ કે એમને જ પ્રવૃત્તિ હોય ને એટલે અપેક્ષાથી એ અર્થમાં અહીંયા આપ્ત શબ્દ લખાયો છે એટલે એવા આપ્ત પુરુષ કે પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય શ્રદ્ધા પરમાર્થે કરવા યોગ્ય છે અથવા તો એ જ્ઞાની છે એ જે કંઈ કહે છે એ વાતમાં જે કંઈ કહે છે એ વાતમાં મારું શ્રેય છે એ મને સાચા માર્ગે લઈ જનાર છે એવી શ્રદ્ધા પરમાર્થ અર્થે પોતાને એવી શ્રદ્ધા થાય એવા એ પુરુષ છે એટલે એ આપ્ત પુરુષ છે અથવા જ્ઞાની છે એમ એમના પ્રત્યે કઈ રીતે શ્રદ્ધા થાય એમના કયા લક્ષણે ઓળખી શકાય કેમ કે બાહ્યમાં તો એમની પ્રવૃત્તિ સામાન્ય જેવી જ છે બીજા અન્ય લોકો જે રીતે પ્રવૃત્તિ કરે એવી જ દેખાય છે એમ પ્રશ્ન કર્યા છે આરોપ પણ કહે છે કે કદાપી કોઈ મોક્ષને બીજા કોઈ પુરુષના સત્સંયોગથી એમ જાણવામાં આવ્યું તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવો વ્યવહાર તે સત્પુરુષ વિશે પ્રત્યક્ષ દેખાય છે એટલે કે એવા જ્ઞાની પુરુષ છે એ વાત કોઈ બીજા મોક્ષ સત્સંગી દ્વારા જાણવામાં આવી કે આ પુરુષ તો જ્ઞાની છે એ જે કહે છે એ પરમ સત્ય કહે છે એવું આપણે સાંભળવામાં આવ્યું હોય અને છતાં એમનો બહારનો વ્યવહાર તો સામાન્ય દેખાતો હોય તો ભ્રાંતિ થાય કે ખરેખર એમ હશે કે નહીં પેલા કોઈકે તો એમ વાત કરી કે આ મહાપુરુષ છે આ સત્પુરુષ છે આ જ્ઞાની છે એમની વાતને સમજવા જેવી છે એમની નિશ્રામાં રહેવા જેવી છે એમનો સત્સંગ કરવા જેવું છે આ બધી વાત પેલાએ તો કહી પણ આ તો સામાન્ય કાર્ય કરતા દેખાય છે બીજા જેવા જ લાગે છે કઈ વિશેષતા દેખાતી નથી એમના બાહ્ય વ્યવહારમાં તો પછી ભ્રાંતિ થાય આપણને એમ થાય કે આ હશે કે નહીં હોય એવા એ જ્ઞાની પુરુષ હશે કે નહીં એમ એમની ઓળખાણમાં ભ્રાંતિ પડે એવો વ્યવહાર તે સત્પુરુષ વિશે પ્રત્યક્ષ દેખાય છે તો તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે તો એવી ભ્રાંતિ ચાલી જવા માટે અને એમની સાચી ઓળખાણ થવા માટે જે મોક્ષનો વિલાસી છે એવા મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા જોઈએ કે જેથી તેવા વ્યવહારમાં વર્તતા પણ જ્ઞાન લક્ષણ પણ એમના લક્ષમાં રહે એમના વ્યવહારમાં વર્તતા પણ જ્ઞાન લક્ષણ પણ જ તેના લક્ષમાં રહે તો એવું શું કઈ દ્રષ્ટિ અપનાવવી જોઈએ જેથી આપણને એ જ્ઞાની જ દેખાય એમનું જ્ઞાન લક્ષણ આપણને ખ્યાલમાં આવે આ પ્રશ્ન કર્યા છે અને પછી ઉત્તર પણ આપ્યા છે
આ સંબંધી વિચારણા કરવા માટે એમને એક માર્ગદર્શન આપ્યું છે કે તમે આ સંબંધી વિચારણા કરો કે બાહ્યમાં તો સામાન્ય દેખાતા હોય પણ છતાંય એ જ્ઞાની છે એવું તમે કઈ રીતે શોધી શકો. એમનું જ્ઞાન લક્ષણ જ તમારા ખ્યાલમાં રહેવું જોઈએ. અને પછી બીજી બધી બહારની જે વાત જે છે તમને પછી એ ગૌણ થઈ જાય. ગૌણ ન થાય તો પછી જ્ઞાની પુરુષ તરફનો જે ભાવ રહેવો જોઈએ એ ભાવ રહેશે જ નહીં. એ જ્ઞાની છે એવો સ્વીકાર જ થશે નહીં. તો પછી તમને એમનો સંગ ક્યાંથી થશે? સત્સંગ તમને મળ્યો હોવા છતાં પણ તમે એમની પાસેથી કાંઈ પ્રાપ્ત નહીં કરી શકો. એટલે તમારી દ્રષ્ટિમાં એમ એ જ્ઞાની છે તેવા જ્ઞાની તરીકેના જે લક્ષણ તમને જે દેખાય એનો જ ખ્યાલ રાખવો જોઈએ. બીજી બધી વાત બાહ્યમાં જે કંઈ હોય એને દ્રષ્ટિગોચર ન કરવી જોઈએ, એને ગૌણ કરવી જોઈએ એવી વાત અહીંયા કૃપાલદેવે બતાવી છે. આગળ લખે છે કે સર્વ પ્રકારે જેને પરિગ્રહ આદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે, અર્થાત અહમ મમત્વપણું તથારૂપ સંયોગો વિશે જેને થતું નથી, સર્વ પ્રકારે જેને પરિગ્રહ આદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે. પરિગ્રહ, બાહ્ય પરિગ્રહ આપણે જાણીએ છીએ, 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે એ પરિગ્રહ, અને 14 પ્રકારના આંતરંગ પરિગ્રહ છે એ બધા પરિગ્રહ. એ પરિગ્રહ પ્રત્યે એમને ઉદાસીન પણ વર્તે. પરિગ્રહ સંયોગે કરીને હોય એટલે કે આ બાહ્યમાં જે કંઈ પ્રાપ્ત થાય છે તો એવા સંયોગો હોય, કર્મના ઉદયને કારણે હોય, એની વચ્ચે રહ્યા હોય, પણ છતાંય એના પ્રત્યે એમને રુચિ ન હોય, એના પ્રત્યે એમની રુચિ ન હોય, એમને ઉદાસીનતા હોય, એને કારણે એ હાર ધ્યાન કરે એવું ન બને, એને કારણે એમને તીવ્ર રાગ દ્વેષ થાય એવું પણ ન બને. તો કહે છે કે સર્વ પ્રકારે જેને પરિગ્રહ આદિ સંયોગ પ્રત્યે ઉદાસીન પણ વર્તે છે, અર્થાત એમાં અહંકાર નથી, એમાં મમત્વ નથી, તથારૂપ સંયોગો વિશે જેને અહંકાર ને મમત્વ થતું નથી, અથવા તો એ પરીક્ષીણ થયું છે, એ અહમ પણ એમાં પોતાપણાનો ભાવ મમતા એને કારણે અભિમાન થવા એ બધું ક્ષીણ થઈ ગયું છે, પૂરેપૂરું ક્ષીણ થઈ ગયું છે, એટલે પરીક્ષીણ થયું છે. અનંતાનુબંધી પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધ ઉદયથી વ્યવહાર વર્તતો હોય, આવું થયું છે એને જ ખરેખર અનંતાનુબંધી પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધ ઉદયથી વ્યવહાર વર્તતો હોય. એટલે કહેવું એ છે કે જે અનંતાનુબંધીનું કારણ છે એવા રાગ દ્વેષનો એમને સદંતર અભાવ થયો હોય. અને આવું ક્યારે બને? કે એ સમ્યક દ્રષ્ટિ હોય, જેમને દર્શન મોહનીએ ગયું છે એને જ અનંતાનુબંધીની ચોકડી જાય છે. સમ્યક દર્શન થાય છે તો કર્મ અપેક્ષા એ વાત કરીએ તો એને દર્શન મોહનીએ જાય છે, એટલે વસ્તુ સ્વરૂપની શ્રદ્ધા યથાર્થ થાય છે, તો એની સાથે એને અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ એ બધા કસાયો જાય છે, અને નવ કસાયો જે છે એ પણ મોડા પડે છે. એટલે અનંતાનુબંધી પ્રકૃતિથી રહિતનો અર્થ જ છે એ સમ્યક દ્રષ્ટિ હોય, અને એટલે જ એમને પછી જે કંઈ પોતાને સંયોગે કરીને પ્રાપ્ત થયું હોય એમાં અહંભાવ પણ ન હોય, એમાં પોતાપણાનો ભાવ પણ ન હોય, એ પરીક્ષીણ થયા હોય. એટલે કહે છે કે અનંતાનુબંધી પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધ ઉદયથી વ્યવહાર વર્તતો હોય, રૂચિ હોય નહીં અને બધો એવો વ્યવહાર હોય, સમ્યક દ્રષ્ટિ જીવને આવું હોય, તો તે વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહનો હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય એવું તે જ્ઞાની પુરુષ દેખે છે. એટલે એ સમ્યક દ્રષ્ટિનો બાહ્ય વ્યવહાર છે એ બીજાઓને, બીજા મુમુક્ષુને બાહ્ય વ્યવહાર છે એ સંદેહનું કારણ થાય છે એમ એ જ્ઞાની પુરુષ પણ જાણે છે, એ દેખે છે કે પોતે જ્ઞાની છે પરંતુ બીજાઓને એમ પોતાનો બાહ્ય વ્યવહાર છે
એને કારણે ભ્રમણા થાય છે, કેમ કે બાહ્ય વ્યવહાર તો સામાન્ય છે, એટલે એવા તે જ્ઞાની પુરુષ પોતે પણ જાણે છે. એટલે એ સંબંધીની વાત લખી છે કે તે વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહનું કારણ થાય તો એને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થાય. પછી સંદેહ થાય તો પછી પેલો એ જ્ઞાની પુરુષની નિશ્રામાં આવે નહીં, સત્સંગ કરે નહીં, એટલે એમ એ ઉપકાર એના એને થાય નહીં. તો એવા ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય પોતાનો વ્યવહાર એવું જ્ઞાની પુરુષ દેખે છે, અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગ આદિ પ્રારબ્ધ ઉદય વ્યવહારની પરિક્ષીણતા ઈચ્છે છે, અને તેમ થતા સુધી તેવા પ્રકારથી તે પુરુષ વર્ત્યા હોય, એટલે કે એ જ્ઞાની પુરુષ પણ એટલા માટે ખાસ પરિગ્રહ આદિના સંયોગો અને પ્રારબ્ધ એટલે કે કર્મના ઉદયને કારણે જે કંઈ છે તે બધો વ્યવહાર જે કરવો પડે છે એને પણ છોડવા ઈચ્છે છે, એને પૂર્ણપણે છોડવા ઈચ્છે છે. એટલે પરિક્ષીણતા એની ઈચ્છે છે, અને એવું થતા તો સમય લાગે ને. એટલે કે છે કે તેમ થતા સુધી કેવા પ્રકારથી તે પુરુષ વર્ત્યા હોય, એટલે એ વખતે એમની કેવી દશા હોય, ઈચ્છે છે બધું જ છોડવા ઈચ્છે છે, કેમ કે પોતાના સંબંધી કોઈને ભ્રાંતિ પણ ન થાય. તો તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય. પત્ર વિશેષ સંક્ષેપમાં લખવાનું થયું છે, પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરશો. પેલા જ્ઞાની પુરુષ પણ એ જાણે છે પોતાને આ દુર્વ્યવહાર છે, જાણે છે અને એ પરીક્ષણ કરવા ઈચ્છે છે, પણ તેમ થતા સુધી કેવા પ્રકારથી તે પુરુષ વર્ત્યા હોય તો તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય. એમણે કેવી રીતે વર્તવું જોઈએ કે જેથી સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય, એટલે આ પ્રશ્ન કરી. અને ખરેખર જોવા જઈએ તો બીજી રીતે આખી વાત કરી દીધી છે, પોતાને આ બધું છે, આવો બધો વ્યવહાર છે પ્રારબ્ધને કારણે, તો તમે શું માનો છો કે શું થવું જોઈએ કે જેથી કરીને તમને ઉપકારભૂત થવાનું જે એ વિરોધ ના પામે, એનો નિરોધ ન થાય, ઉપકાર અટકે નહીં? શું ઈચ્છો છો? જ્ઞાની પુરુષ પાસેથી તમે કેવી અપેક્ષા રાખો છો? જે ઉદય આવ્યા હોય એ ઉદયમાં એમને રહેવું પડતું હોય, તે છતાં એ કંઈક એવું કરે જ્ઞાની પુરુષ એકદમ કંઈ છોડીને એકદમ કંઈક ચાલી નીકળે, એવું તમે માનો છો? એમ કહેવાનો આશય છે, પણ કે એવું તો બની શકતું નથી, કેમ કે તો ઉદય છે. જે ઉદય છે તે ઉદય આવ્યો છે તો ઉદયમાં રહ્યા છે, પણ જ્ઞાની પુરુષ પણ એ જાણે છે કે આ ઉદય છે, એમાં પોતે રોકાઈ રહ્યા છે. તો તમે શું માનો છો કે જ્ઞાની પુરુષે કેમ વર્તવું જોઈએ? એવો પ્રશ્ન કર્યો છે અહીંયા. તો કે છે કે એ જ્ઞાની પુરુષ પણ એ વ્યવહારને પરીક્ષણ કરવા ઈચ્છે છે, છતાં તેમ થતા સુધી કેવા પ્રકારથી તે પુરુષ વર્ત્યા હોય તો તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય, કેવી રીતે એમને વર્તવું જોઈએ? પત્ર વિશેષ સંક્ષેપમાં લખવાનું થયું છે, પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરશો. વિચાર કરતા મૂકી દે એવો આ પત્ર છે. જ્ઞાની પુરુષની ઓળખાણ કરવામાં આપણે જે ભૂલ કરીએ છીએ એનું આપણને માર્ગદર્શન આપ્યું છે. જ્ઞાની પુરુષના વ્યવહારને કોઈ પણ રીતે ઈચ્છવા કરતા જ્ઞાની પુરુષનો વ્યવહાર તો બરાબર જ હોય છે, એ ખરેખર એ વ્યવહારમાં હોતા જ નથી એમ સમજવું જોઈએ. એમનો બાહ્ય વ્યવહાર જે રીતે છે તે પ્રારબ્ધવશ છે, અને છતાંય એમની દ્રષ્ટિમાં તો સ્વરૂપ જ છે. એ ક્યારેય એ વ્યવહારમાં આગળ વધવાનું ઈચ્છતા જ નથી, એમનો વ્યવહાર રૂચિપૂર્વકનો હોતો જ નથી. એટલે ખરેખર તો જો જ્ઞાની પુરુષ ઓળખાયા હોય તો પછી એમની જે બધી બાહ્ય ક્રિયા વગેરે છે, બાહ્ય બધો જે કંઈ વ્યવહાર છે એને આપણે ગૌણ કરવો જોઈએ. એમણે આમ વર્તવું જોઈએ ને તેમ વર્તવું જોઈએ ને એવી બધી પંચાયતને માથાકૂટને એવી ચર્ચાઓ છોડી અને માત્ર એમના જ્ઞાનનો લાભ લેવા તરફ દ્રષ્ટિ રાખવી જોઈએ. અને એ જ્ઞાની છે એવો એક વખત નિર્ણય થયો હોય તો પછી એમનો બાહ્ય વ્યવહાર જે છે એના તરફ બિલકુલ દ્રષ્ટિ ન કરવી જોઈએ. ખરેખર તો એમ છે, કેમ કે એ જ્ઞાની પુરુષ પોતે પણ જાણતા જ હોય, એમને એ વ્યવહાર થતો હોય અને એમાં વ્યવહારમાં હોય તો હોય, શું થઈ ગયું, બધા જ કંઈ
દીક્ષા લઈને ચાલી નીકળે, વસ્ત્ર બધા છોડી દે, નગ્ન દિગંબર થઈ જાય, અથવા તો એ રીતે કોઈ રીતે એવા બધું છોડી, ઘરબાર બધું છોડીને નીકળી જાય, એવું હોતું નથી. કોઈ જ્ઞાની પુરુષ જ્ઞાન વાર્તા કરતા હોય તો અત્યારે વર્તમાનમાં તો લોકોને એમ જ છે કે આટલું બધું જાણે છે ને આ બધું છે તો પછી બધું છોડી કેમ દેતા નથી, આવી વાત કરે છે લોકો. આવું તો ઘણું જોવામાં મળે છે. એવી સલાહ પણ આપે છે કે તમને આટલું બધું ખબર પડે છે તો તમે પછી આ બધું કેમ છોડી દેતા નથી. પ્રભુ, ચારિત્રનો પુરુષાર્થ જે છે એ જુદી વસ્તુ છે, અને પોતાનો સમ્યક્તનો પુરુષાર્થ છે એ જુદી વસ્તુ છે. સમ્યક્તનો પુરુષાર્થ જે જ્ઞાની પુરુષને થયો છે અને જેને જ્ઞાન થયું છે એની વાત તરફ લક્ષ આપવું જોઈએ, એનો બાહ્ય વ્યવહાર જે છે એને ગૌણ કરતા શીખવું જોઈએ. આ પત્રમાંથી આપણે આ વાતને સમજવાની છે, જ્ઞાની પુરુષો કેમ ઓળખાતા નથી, કેમ કે આપણી દ્રષ્ટિ એમના બાહ્ય વ્યવહાર તરફ છે. આપણે પાછા બાહ્ય વ્યવહાર તરફ દ્રષ્ટિ રાખીએ અને પછી પાછા એમ પણ બોલીએ અને એની ચર્ચા પણ કરીએ કે આવું બધું એમણે ન કરવું જોઈએ વગેરે વગેરે વગેરે, એમને છોડી દેવું જોઈએ આમ છે તેમ છે, તો એ પણ જાણે જ છે, એ પણ એ વાત જાણે છે, જ્ઞાની પુરુષ પણ જાણે છે. પણ કેટલુંક પ્રારબ્ધ ઉદય જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે, એમને એમાં રૂચિ ન હોય. રૂચિ જો દેખાતી હોય તો બરાબર છે, આપણને એમ લાગે કે આ વાત ઠીક નથી, પણ એમને રૂચિ નથી. એમને તો એ તરફનો વૈરાગ છે, જ્ઞાન સહિત વૈરાગની ભૂમિકા જે જ્ઞાની પુરુષની હોય, એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું અને માર્ગની પ્રાપ્તિ કેમ થાય એ વિષયની સમજ પ્રાપ્ત કરવી જોઈએ અને એ પોતે એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાની પુરુષનો દિવસ દરમિયાનનો બીજો જે કાંઈ વ્યવહાર હોય, કેમ કે શરીર છે તો ક્રિયા તો થવાની જ છે, અને એ માટે એ પણ સજાગ છે કે કોઈ પણ પ્રકારે પાપની પ્રવૃત્તિ ન કરતા હોય, જેમ વૈરાગ્ય વધે એવી જ પ્રવૃત્તિ કરતા હોય, એમને જગત સાથેનો જે વ્યવહાર પ્રારબ્ધ ઉદય કરવો પડતો હોય એમાં એ ખૂબ ઉદાસીનતા હોય, એટલે એના પરિણામોથી પણ કોઈ રીતે વિચલિત થતા ન હોય. નફો થઈ ગયો તો કઈ કૂદી જાય છે એમ કે એકદમ ઉછળી પડે છે એવું નથી, અને નુકસાન થયું હોય તો ખૂબ ખેદ વ્યક્ત કરે છે, દુઃખી દુઃખી થઈ જાય છે, એવું પણ ન જોવા મળે. એ ઉપરથી ખ્યાલ આવી જાય આપણને કે આ જ્ઞાની પુરુષ આ બધી વસ્તુને કેવી રીતે લે છે, આ બધી વાતને આપણે આમાંથી સમજવાની છે. તો એ 687મો પત્ર થયો. એ પછીથી 688મો પત્ર છે. અંબાલાલભાઈ પ્રત્યલખાયો છે. પેલો 687મો પત્ર સૌભાગભાઈ પ્રત્યલખાયો હતો. હવે 688મો પત્ર અંબાલાલભાઈ પ્રત્યે છે અને એના પછી 689 માણેકચંદી પ્રત્યે છે. તો એ આપણે લઈએ છીએ. અંબાલાલભાઈ પ્રત્યે લખે છે, પત્રાંક 688, મુંબઈ, વૈશાખ સુદ છઠ, રવિવાર, સવંત 1952. પત્ર મળ્યું છે તથા વચનોની પ્રત મળી છે. તે પ્રતમાં કોઈ કોઈ સ્થળે અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ છે. અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ છે, પણ ઘણું કરીને અર્થાંતર થયેલ નથી. અર્થમાં કાંઈ ફેર પડ્યો નથી, શબ્દમાં છે જ ફેર પડ્યો કે અક્ષરમાં કંઈ કઈ રીતે ફેર પડ્યા છે. તેથી તેવી પ્રતો શ્રી સુખલાલ તથા શ્રી કુંવરજીને મોકલવામાં અડચણ જેવું નથી. પાછળથી પણ તે અક્ષર તથા શબ્દની શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે. એ પછી 689મો પત્ર છે. વવાણિયા, વૈશાખ વદ છઠ, રવિવાર, સવંત 1952. આર્ય શ્રી માણેકચંદ આદિ પ્રત્યે શ્રી સંભસ્તીર્થ. પોતે ભવાણી હતા અને ખંભાતમાં માણેકચંદ આદિ પ્રત્યે એમણે આ પત્ર લખ્યો છે. બહુ લાંબો વિસ્તારપૂર્વકનો પત્ર છે. કૃપાળુદેવ લખે છે કે સુંદરલાલે વૈશાખ વદી એકમે દેહ છોડ્યાના ખબર લખ્યા તે વાંચ્યા. સુંદરલાલના અવસાન શબ્દના સમાચાર એમણે લખ્યા હશે તો એ વિશે કૃપાળુદેવ લખે છે કે સુંદરલાલે વૈશાખ વધી એકમ મેં દેહ છોડ્યો એ સમાચાર અમે વાંચ્યા. હવે આગળ કૃપાળુદેવ શું લખે છે.
કે વિશેષ કાળની માંદગી વિના યુવાન અવસ્થામાં અકસ્માત દેહ છોડવાનું બન્યાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે. વાત બરાબર, નાની ઉંમર હોય અને અકસ્માત આવું કારણ બની ગયું, કંઈક કારણથી દેહ છોડવાનું થયું, એવું અવસાન થયું હોય તો ખેદ થાય. એવું બન્યાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે. સામાન્ય જેને આપણે ઓળખતા હોય એના માટે પણ આપણને તે જ ખેદ થાય. ખરે આટલી નાની ઉંમરમાં આવી રીતે વિચાર અચાનક જ ચાલ્યા ગયા, અવસાન પામ્યા. તો પછી જેણે કુટુંબ આદિ સંબંધ સ્નેહે મૂર્છા કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રય ભાવના રાખી હોય, તેને ખેદ થયા વિના કેમ રહે? એટલે કે એને કુટુંબમાં રહેલા હોય, કુટુંબના સભ્ય હોય, કુટુંબી જન તરીકે એમને એવો સ્નેહ હોય. પણ એમાં શબ્દ કૃપાળુદેવે બહુ તોડી તોડીને મૂક્યા છે કે તો પછી જેણે કુટુંબ આદિ સંબંધ સ્નેહે મૂર્છા કરી હોય. આમાં સમજવા જેવું છે, તમારા કુટુંબીજનો છે એટલે તમને એના પ્રત્યે સ્નેહ થયો હોય, એમ જ લખ્યું છે ને, એ સ્વાભાવિક છે, એવો અર્થ આપણે કાઢીએ. પણ એમાં એક મૂર્છા શબ્દ વચ્ચે મૂક્યો છે, એટલે એનો અર્થ કે આપણને જે આપણા કુટુંબી પ્રત્યે જે સ્નેહ છે એ વાસ્તવમાં શું છે? એ મૂર્છા છે, એ મિથ્યાત્વ છે. તો શું કુટુંબીજનો પ્રત્યે આપણે સ્નેહ ન રાખવો? ના, એમ વાત નથી. પણ જે સાચો મુમુક્ષુ છે એની દ્રષ્ટિમાં તો બધા જ કુટુંબીજનો, બધા જ જીવો ભગવાન આત્મા છે, એવો ભાવ હોવો જોઈએ. કુટુંબીજનો પ્રત્યે સ્નેહ છે એટલે બીજા પ્રત્યે પછી સ્નેહ ન હોવો છો, અને કોઈ પ્રત્યે પછી સ્નેહથી વિરુદ્ધ પણ ભાવ હોય, એટલે કોઈ પ્રત્યે રાગ છે તો કોઈ પ્રત્યે દ્વેષ પણ હોય, પણ જીવ માત્ર પ્રત્યે શુદ્ધ સ્વરૂપ છે, એનું સિદ્ધ સમાન છે, એ ભગવાન આત્મા છે, એ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ છે, આવો ભાવ રાખવો એ બહુ મોટી વાત છે. એટલે આ જે ભાવ છે ને, ખરેખર એને કૃપાળુદેવે મૂર્છા કહ્યો છે. ગુરુદેવ તો વારંવાર એ કહે છે, કોનો દીકરો? ઘણી બધી વાર વાત આવે, આ દીકરા આમ કરે, દીકરા તેમ કરે, પણ કોનો દીકરો? કોણ દીકરો ને કોણ ભાવ? બધા ભગવાન આત્મા છે. આપણે રોજ સાંભળીએ છીએ ગુરુદેવ પાસેથી. કૃપાળુદેવે અહીંયા એ વાત લખી છે કે તો પછી જેણે કુટુંબ આદિ સંબંધ સ્નેહે મૂર્છા કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રય ભાવના રાખી હોય, એમના પ્રત્યે કોઈક પ્રકારે આશ્રય ભાવના રાખી હોય, એટલે કોઈક રીતે એ તરફ નિવૃત્તિ એવી રહી હોય કે એ પોતાને હિત નું કારણ થશે, એવી વાત હોય. દીકરા પ્રત્યે એવી ભાવના આપણે રાખીએ છીએ ને, દીકરો મને ગટપણમાં મારા બધા કાર્યો કરી આપશે, મને મદદ કરશે, વગેરે વગેરે. તો એવી કોઈ પ્રકારની આશ્રય ભાવના રાખી હોય, આ બધું કર્યું હોય, તો પછી એના પ્રત્યે ખેદ થયા વિના કેમ રહે? એટલે કે ખેદ થાય જ એમ, તો તેને ખેદ થયા વિના કેમ રહે? હવે લખે છે આગળ કે આ સંસારમાં મનુષ્ય પ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે, કહી ન શકાય એટલા પ્રસંગો, આ સંસારમાં મનુષ્ય પ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે, તે અકથ્ય પ્રસંગમાંનો એક આ મોટો ખેદકારક પ્રસંગ છે. એટલે પહેલી વાત તો એ લખી કે તમને આ ખેદ થવો એ સંભવે છે, આ બધું કેમ કે તમને આ બધું હોય એટલે તો કુટુંબી હોય અને એના સહવાસમાં રહ્યા, કોઈક રીતે એમના પ્રત્યે આશ્રય ભાવના રાખી હોય એટલે થાય. અને કેટલાય કારણો ખેદ થવાના તો છે, પણ એમાંનું આ એક કારણ મોટું કારણ છે, એટલે તમને ખેદ થાય સ્વાભાવિક છે, એવો એક પહેલો અહીંયા પ્રત્યુત્તર લખ્યો. પણ હવે મૂળ વાત તો હવે એમને લખી છે કે એટલે તમને ખેદ થાય, અને આ સંસારમાં મનુષ્ય પ્રાણીને જે ખેદના
અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે તે અકથ્ય પ્રસંગો માનો આ આ મોટો ખેદકારક પ્રસંગ છે, જેને કારણે સૌથી વધારે ખેદ પામીએ એવો આ પ્રસંગ છે. તો તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે. બધાને ખેદ થાય જ છે, સિવાય કે યથાર્થ વિચારવાન પુરુષો. યથાર્થ વિચારવાન પુરુષો એટલે કે જેમને યથાર્થ વિચાર થયો છે. યથાર્થ વિચાર કોને કહેવાય? જેને સ્વરૂપનો વિચાર થયો છે એ યથાર્થ વિચારવાન પુરુષ છે. પુરુષ એટલે અહીંયા સ્ત્રી નહીં એવો અર્થ નથી, એટલે એ જીવ, એ આત્મા, જેને પોતાના સ્વરૂપનો વિચાર થયો છે એવો જે જીવ છે એ જ યથાર્થ વિચારવાન છે. એવા યથાર્થવાન પુરુષો સિવાય બાકી બધાને તો આ બધા પ્રસંગોમાં ખેદ થાય જ, અને આ ખેદ થવાનો મોટો પ્રસંગ છે. નાની ઉંમરમાં કોઈક પોતાના કુટુંબીજનનું અવસાન થઈ જવું એ બહુ મોટો પ્રસંગ છે, એટલે એ થાય. અને યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે. સંસારનું અસરણપણું, અનિત્યપણું અને અસારપણું જ વિશેષ દ્રઢ થાય છે. જો વિચારવાન પુરુષને શું થાય? તો વિચારવાન પુરુષને તો સંસારનું અસરણપણું અને વૈરાગ વધે. સંસારનું સરણપણું નથી, સંસાર સરણ કરવા લાયક નથી. અસરણ ભાવના, બાળ ભાવનાની વાત આમાં નથી, અનિત્ય ભાવના, તો અનિત્યપણું પણ એને દેખાય. અને અસારપણું પણ દ્રઢ થાય છે કે સંસાર અસાર છે. અહીંયા જરાક પ્રિન્ટિંગમાં જરા ભૂલ છે, એટલે અનિત્યપણું અને જ અસારપણું એમ નથી, પણ અનિત્યપણું અને અસારપણું જ વિશેષ દ્રઢ થાય. ચાર વાત સાથે લીધી છે, વૈરાગ્ય વિશેષ થાય, સંસારનું અસરણપણું, અનિત્યપણું અને અસારપણું જ વિશેષ દ્રઢ થાય છે. જો વિચારવાન પુરુષને આ ઉપરથી આવું થાય, જે બાર ભાવના એને વાંચી હતી, વિચારી હતી, સમજ્યો તો એ વાત એને એમાં આવું જયારે બને છે તો એને એ દ્રઢ થાય છે. ખેદ પામી અને બેસી રહે, આર ધ્યાન કરે એવું નહીં, પરંતુ એમાંથી તો એ પોતે ઉપદેશ ગ્રહણ કરે છે, કરી રહી આ જગતનું સ્વરૂપ કેવું છે, જેના વિશે ક્યારેય ધાર્યું ન હતું કે એ આટલા જલ્દી અવસાન પામશે, આટલી નાની વયમાં એ ચાલ્યા ગયા, કાંઈ પણ હતું નહીં, રોગ ન હતો, ના અકસ્માત આવું થયું. એટલે કોનું કેટલું આયુષ્ય છે, કોણ કેટલો સમય રહેવાનું છે એ ક્યાં નિશ્ચિત છે? તો પછી મારું પણ કેટલો સમય આયુષ્ય છે, કેટલો સમય આ ભાવમાં રહેવાનું થશે એ ક્યાં નિશ્ચિત છે? આ ભાવમાં જીનવાણી પ્રાપ્ત થઈ છે, આવા અનુકૂળ સંયોગો પ્રાપ્ત થયા છે, તો મારે વધુમાં વધુ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરી આત્મસાત કરી અને સમ્યક તો પ્રગટ કરવું જોઈએ, એવો ભાવ એને એમાંથી થાય. કેમ કે પોતે ત્રિકાળ નિત્ય વસ્તુ છે, શક્તિ રૂપે, દ્રવ્ય સ્વરૂપે તો પોતે નિત્ય જ છે, પણ પર્યાયમાં તો અનિત્યતા છે. પર્યાય ક્યાં નિત્ય રહે છે? આની આ પર્યાય કાંઈ રહેવાની નથી, અનિત્ય છે. પર્યાયનું અનિત્ય પણ ચોખ્ખું દેખાય છે ને, સમય સમય પર્યાયો બદલાઈ રહી છે, તો આ પર્યાય, આ મનુષ્યની ગતિ રૂપ, આ જે પર્યાય અવસ્થા જે છે એ ક્યાં નિત્ય રહેવાની છે? એ પણ અનિત્ય તો છે. તો પછી કોનું શરણ લેવું? આ વસ્તુ પદાર્થો જે સંયોગ કરીને પ્રાપ્ત થયા છે અને રોજે રોજ એનું લક્ષ કરી અને શુભાશુભ ભાવે થવું એ તો અશરણ છે, એ કાંઈ શરણ નથી. સંસારના કોઈ પદાર્થો શરણભૂત થતા નથી, કોઈ પોઝિશન મોટી પ્રાપ્ત થઈ હોય તોય એ પણ કાંઈ શરણભૂત થતી નથી. એ બધી ક્યારે ચાલી જશે કંઈ ખબર નથી. અને એ હોય તોય શું? એ હોય તોય શું? એથી મારા ભવનો અંત ક્યાં આવવાનો છે? ભવના ભ્રમણનો અંત ક્યાં આવવાનો છે? એથી મને લાભ શું છે? પૈસા, ધન કે કોઈ મોટું પદ મળ્યું હોય, પદવી મળી હોય, તો એથી હું તો ઉલટો વધારે ને વધારે અભિમાનમાં ચાલ્યો જઉં છું, એમ કરતા તો મને પાપના બંધ પડે છે, એથી મને કાંઈ લાભ તો થતો નથી. અને જ્યારે આ વાત સમજાય છે કે કોઈ કોઈને લાભ કરી શકતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતું નથી, આ રોજ બોલવામાં આવે છે,
તો પછી આ બધું સંયોગ કરીને જે પ્રાપ્ત થયું છે એ બીજું બધું દ્રવ્ય છે, અન્ય દ્રવ્ય છે, એ મને ઉપકારી ક્યાંથી થાય? એ મને શરણભૂત હોઈ શકે જ નહીં. કોઈ કોઈનું શરણ નથી. પછી અસારપણું, એટલે આમાં કાંઈ સારભૂત છે જ નહીં. જો કોઈ સારભૂત હોય તો પોતાનું સ્વરૂપ છે, એ સિવાય બીજું કાંઈ સારભૂત છે જ નહીં. જગતમાં કાંઈ સારભૂત નથી એમ એને વિચારણા થાય. એટલે જે વિચારવાન પુરુષ જે છે એને તો આવો ભાવ થવો જોઈએ. હવે એમાં આગળ વધારે વિસ્તાર કર્યો છે કૃપાળુદેવે. કૃપાળુદેવ લખે છે કે વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂર્છા ભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે. વિચારવાન પુરુષો ક્યારે એવી રીતે ખેદકારક પ્રસંગનો મૂર્છા ભાવે ખેદ કરતા નથી? મૂર્છા ભાવે એટલે એટલે ભ્રાંતિ, એટલે મિથ્યા ભાવે. મિથ્યા ભાવ શું છે? મિથ્યા ભાવ શું છે? કે એ મારો હતો, અથવા તો એ મારો સ્નેહી હતો, અથવા તો એનું આયુષ્ય આમ જલ્દી પૂરું થઈ ગયું. આ બધા મિથ્યા ભાવ છે. અરે ભાઈ, એનો જે સમય હતો એટલો જ સમય રહ્યો છે, એનો એટલો જ સમય એ દેહ સાથે રહેવાનો હતો, એનું જવું એ નિશ્ચિત હતું. એમાં કોઈ શું કરી શકે? કોઈની ભૂલ પણ નથી. અને એ મારો કોઈ સ્નેહી હતો એમ કહેવા કરતા એ ભગવાન આત્મા હતો. જે ચાલ્યો ગયો એ ભગવાન આત્મા હતો, એ આ ગતિમાંથી ચાલ્યો ગયો. અને એનો આત્મા તો નિત્ય છે, શાશ્વત છે, અવિનાશી છે. એ આત્માનું ક્યાં કાંઈ થવાપણું છે? એ આત્મા તો એવો ને એવો જ રહ્યો છે, શુદ્ધ સિદ્ધ સમાન જ રહ્યો છે. એટલે એના વિશે જે વિપરીત માન્યતાઓ, મિથ્યાત્વની માન્યતાઓ, મૂર્છાભાવ એમ વિચારવાન પુરુષને થતો નથી. જો એ એમ વિચારે તો એને કર્મબંધનું કારણ થાય. કે આ વિચારો મરી ગયો, આટલી નાની ઉંમરમાં મરી ગયો, આમ થયું તેમ થયું, બરાબર દવા નહીં કરાવી હોય, પેલા લોકોએ ધ્યાન નહીં આપ્યું, આવા બધા વિચાર એ ન કરે. કેમ મરી ગયો એ માણસ, તો એના માટે આવો બધો વિચાર ન કરે. અથવા તો આને પેલા એક્સિડન્ટ કર્યો તો એને તો પકડવો જ જોઈએ, એને તો મારવો જ જોઈએ, અથવા તો પેલા એ આમ કર્યું તેમ કર્યું તો એને આમ કરવું જોઈએ, એવા બધા વિચાર વિચારવાન પુરુષ ન કરે. એના મૃત્યુના કારણમાં જે નિમિત્તભૂત થયા હોય એ બધાને શિક્ષા આપવી જોઈએ, એવો વિચાર વિચારવાન પુરુષ ન કરે. ખેદના પ્રસંગની અંદર વિચારવાન પુરુષની વિચારણા જુદી રીતે હોય. અહીંયા એ વાત આપણને કૃપાળુદેવ સમજાવે છે કે વિચારવાન પુરુષોને કે ખેદકારક પ્રસંગનો મૂર્છા ભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે. અને એવું જ મોટાભાગના જીવો એમ જ કરતા હોય છે. નજીક ના હોય એટલે એમાં દુઃખ લાગે એ બધું તો હોય, પણ સાથે ને સાથે અંદરમાં કોકના પ્રત્યે કંઈક દ્વેષ ભાવ પણ આવી જતો હોય, અને અર્ધ્યાન વગેરે પણ થઈ જતા હોય કે પોતાની જીવા દોરી તૂટી ગઈ એમ કરીને અર્ધ્યાન વગેરે પણ થઈ જતા હોય. આ બધું કર્મબંધનું કારણ છે. પણ વિચારવાન પુરુષ એમ નથી કરતો, એને એવા વિકલ્પો આવતા નથી. અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે. એને તો એમ છે, એને તો એમાંથી જે પહેલા ચારની વાત કરી એ પ્રમાણે એને તો વૈરાગ્ય વધે છે. એને તો આ બાર ભાવનાઓને બરાબર સમજી લીધી છે ને, એટલે એને તો વૈરાગ્યરૂપ ખેદ થાય છે. વૈરાગ્યરૂપ ખેદથી ઉલટી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે. અને તે સત્ય છે, કર્મસંગની નિવૃત્તિ ભાસે છે. એટલે જેટલો જેટલો એ વૈરાગ્ય પ્રતિ આગળ વધતો જાય છે એટલો જ એ બહારમાં પરથી નિવૃત્ત થઈ અને સ્વ તરફ વળે છે. અને એમ કરતા એને કર્મસંગની નિવૃત્તિ થાય છે. અને તે સત્ય છે, કોઈકના અવસાનમાંથી પણ જીવ સાચા જ્ઞાન સહિતના વૈરાગ્ય તરફ વળી જાય તો પછી પોતાના સ્વરૂપમાં જવું કેટલું સરળ ને સહેલું થઈ જાય. જો વસ્તુને કેવી રીતે જોઈએ છીએ તેવો આપણો દ્રષ્ટિકોણ છે. અવસાન તો થયું છે, પણ એ અવસાનમાંથી આપણે કેવી રીતે એ વસ્તુને જોવી એ આપણા સંબંધમાં ગમે તેટલા નજીક હોય તે છતાં પણ એમાંથી પણ જ્ઞાની પુરુષો, ધર્માત્માઓ તો
વૈરાગ્યને જ ગ્રહણ કરે છે, વૈરાગ્યને જ દ્રઢ કરે છે, અને એમ થતાં નિદ્રા પણ થાય છે. આગળ લખે છે કે મૂર્છાભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે તેની પ્રાપ્તિ થતી નથી. જો પેલાને જરાક શાંતિ થાય, સાંત્વન લાગે એટલા માટે વાત લખી જાય. તમે મૂર્છાભાવે ખેદ કરશો, મિથ્યાત્વ સહિત ખેદ કરશો, તો એથી કઈ એનો વિયોગ ચાલે જવાનો છે, એ પાછા આવી જવાના છે. અને જે મૂર્છા થાય છે તે પણ અવિચાર દશાનું ફળ છે. એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂર્છાભાવ પ્રત્યેથી ખેદને સમાવે છે, અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી. એવો ખેદ મૂર્છા ભાવે ખેદ થતો નથી, પરંતુ વૈરાગ્ય ભાવે ખેદ થાય છે. આ વાત એમણે બહુ મહત્વની વાત લખી દીધી છે. કોઈ રીતે તેવા ખેદનું હિતકારી પણ દેખાતું નથી, અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે. એટલે તેવે અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. પેલો મૂર્છા સહિતનો ખેદ એમને હોતો નથી, એમને એવો મૂર્છા સહિતનો ખેદ થતો નથી, અને એ થવા જેવો નથી. એમ કે છે કે કોઈ રીતે તેવા ખેદનું હિતકારી પણ દેખાતો નથી, એટલે મૂર્છા સહિતના ખેદથી કોઈ લાભ નથી, અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે. તમને ખેદ થયો એનું નિમિત્ત એ છે, પણ ખેદ તો તમારી પર્યાયમાં થયો ને. કૃપાળુદેવ કહે છે કે ભાઈ ખેદ કોને થયો, કોની પર્યાયમાં થયો? પીડાનું અવસાન થવું એ એક વાત છે, અને મારી પર્યાયમાં મને ખેદ થવો એ બીજી વાત છે. તો ખેદ કેવો થવો જોઈએ, ખેદ કેવો થવો જોઈએ? ખેદ થતા મને તો મારા સ્વરૂપ તરફ વળાય, એ પ્રકારે વિકલ્પો આવવા જોઈએ. એટલે કે આ બાર ભાવનાનું સ્વરૂપ જો હું સમજ્યો હોઉં તો મને અસરણ ભાવના, અનિત્ય ભાવના એ બધાનો ખ્યાલ આવતા મને તો મારો વૈરાગ દ્રઢ થવો જોઈએ, એમ થવું જોઈએ. એટલે કે છે કે એટલે તેવે અવસરે વિચારવાન પુરુષને એવો ખેદ ઉત્પન્ન થાય છે. કેવો ખેદ? જે જીવને હિતકારી છે એવો ખેદ ઉત્પન્ન થાય છે. એટલે તેવે અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. સર્વસંગનું અસરણપણું, અબંધપણું, અનિત્યપણું અને તુચ્છપણું તેમજ અન્યત્વપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિશે કંઈ પણ આ સંસારને વિશે, તારે વિશે કંઈ પણ આ સંસારને વિશે ઉદય આદિ ભાવે પણ મૂર્છા વર્તતી હોય તો તે ત્યાગ કર, ત્યાગ કર, તે મૂર્છાનું કંઈ ફળ નથી. સંસારમાં ક્યારેય પણ સરણત્વ આદિપણું પ્રાપ્ત થતું નથી, અને અવિચારપણા વિના તે સંસારને વિશે મોહ થવા યોગ્ય નથી. જે મોહ અનંત જન્મ મરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે, તેને શાંત કર, તેનો ક્ષય કર. હે જીવ, એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી. એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે તેને આ જ પ્રકારે ભાસે છે. તો આજનું સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, અને આ જે પેરેગ્રાફ આપણે વાંચ્યો છે એનો વિશેષ વિસ્તાર અને આગળનો આખો પત્ર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ.